અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી દ્વારા લખપતમાં આરોગ્ય કેમ્પ યોજાયો આયુષ્યમાન કાર્ડ તબીબી સારવાર અને પશુધનને રસીકરણ કરાયું અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જીના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રામાં અનેકવિધ સેવા કાર્યો થઈ રહ્યા છે તાજેતરમાં લખપત તાલુકાના ગામોમાં ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ આરોગ્ય કેમ્પ આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને પશુ સારવાર કેમ્પમાં એક હજાર આઠસો થી વધુ લોકોએ લાભ લીધો હતો તો પંદરસો થી વધુ પશુધનને રસીકરણ કરવામાં આવ્યું હતું આરોગ્ય કેમ્પને સફળ બનાવવા સ્થાનિક પશુપાલકો અને કચ્છ ગ્રામ પંચાયતોએ પૂરતો સહયોગ કર્યો હતો કચ્છમાં અંતરિયાળ વિસ્તારના ગામોમાં જરૂરિયાતમંદ લોકોને શહેર સુધી પહોંચવામાં અનેક અગવડ પડતી હોય છે તેવામાં અદાણી ફાઉન્ડેશનની પહેલથી મુન્દ્રાની આસપાસના વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પ લગાવી વિનામૂલ્યે તબીબી સારવાર આપવામાં આવી હતી ઘરે બેઠા મળતી આરોગ્ય સેવાઓના કારણે પશુધન તેમજ લોકોને સ્વાસ્થ્ય લાભ મળી રહે છે પશુઓનું આરોગ્ય અને ઉત્પાદકતા વધારવા બીમારી થતા પહેલા જ રસીકરણ કરી તેને અટકાવી દેવામાં આવે છે લખપત તાલુકાના ગામોમાં પશુધનની સાર રાખવા રસીકરણ કરવામાં આવ્યું હતું તાલુકાના વાલકા મોટા વગેરે ગામોમાં નિષ્ણાત ડોક્ટરની ટીમ તથા તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી ચાર જનરલ હેલ્થ કેમ્પ કરીને ત્રણસોથી વધુ દર્દીઓની તપાસ નિદાન અને આવશ્યક દવાઓ આપવામાં આવી હતી એટલું જ નહીં ગંભીર દર્દીઓને જીકે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે ખસેડવામાં આવ્યા હતા અદાણી ફાઉન્ડેશન ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારની બહેનોને તબીબી સારવારમાં આવતી મુશ્કેલીના સમયે અદાણી પરિવાર હંમેશા તેમની પડખે રહેશે લોકહિત માટે જરૂરિયાત મુજબ આવા કેમ્પ્સ અવારનવાર કરવામાં આવશે ત્રણ દિવસના આરોગ્ય કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રશાંતભાઈના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ સહિત આશા વર્કર બહેનોએ પૂરતો સાથ અને સહકાર આપ્યો હતો છ્યાસી ગ્રામીણ પરિવારોને નવા આયુષ્યમાન કાર્ડ સુપરત કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ પરિવારો તેના થકી દસ લાખ સુધીના તબીબી ખર્ચનો આર્થિક લાભ મેળવી શકે છે આ પ્રસંગે અદાણી ગ્રીન એનર્જીના ડેપ્યુટી જનરલ મેનેજર ભરતભાઈ પટેલ અને અર્જુનસિંહે હાજર રહી સ્થાનિકોની જરૂરિયાત અનુસાર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન ઘડી કાઢ્યું હતું સરકારી પશુ દવાખાનું નખત્રાણાના સહયોગથી પશુધનને સારવાર અને રસીકરણ કરવામાં આવ્યું હતું કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે આ પહેલથી તેને મજબૂત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે વળી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે બેઠકો અને ટ્રેનિંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે